विद्यार्थिनी बहनों, धोरण छ विषय सामाजिक विज्ञान पाठ 16 एम आपणे ग्राम पंचायत, तालुका पंचायत અને જિલ્લા પંચાયત વિશે આગળ ભણી ગયા. હવે આપણે જોઈએ શહેરી પ્રશાસન. આપણા દેશના 1 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નગરપાલિકા તથા 5 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં મહાનગરપાલિકા એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. વસ્તીના આધારે આ વિસ્તારો નક્કી કરવામાં આવે છે, જેમાં સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણીઓ કરવામાં આવે છે. શહેરના મતાધિકાર ધરાવતા તમામ મતદારો ચૂંટણીમાં ભાગ લઈ શકે છે. સામાન્ય રીતે 25,000થી વધુ વસ્તીવાળા શહેરોમાં નગરપાલિકા હોય છે. નગરપાલિકાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 28 હોય છે. તેની રચના, નગરપાલિકા વિસ્તારને વસ્તીના આધારે વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે. એક વોર્ડમાં 4 સભ્યો હોય છે, જેમાં 50% મહિલા અનામત સભ્યો હોય છે, જેમાંથી ચૂંટાયેલા સભ્યોમાંથી પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવે છે. પ્રમુખ એ ચૂંટાયેલા વડા છે, તેમનો કાર્યકાળ 2 વર્ષનો છે. તેઓ નગરપાલિકાનું અધ્યક્ષ પદ સંભાળે છે. તેઓનું વહીવટ, ચૂંટાયેલા સભ્યોમાંથી વિવિધ સમિતિઓ બને છે, જેમાં કારોબારી સમિતિ, નાણાં સમિતિ, આરોગ્ય અને સફાઈ સમિતિ, બાંધકામ સમિતિ વગેરે ઉપરાંત જરૂર મુજબની અન્ય સમિતિઓ રચવામાં આવે છે. નગરપાલિકાના વહીવટી વડા ચીફ ઓફિસર ગણાય છે. તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. તેના કાર્યો, નગરપાલિકા દ્વારા નગર આયોજનની સુવિધા માટે નીચે મુજબના કાર્યો હાથ ધરવામાં આવે છે. એમાં જોઈએ આપણે પાણી પુરવઠાની વ્યવસ્થા, રસ્તા અને ગંદા પાણીનો નિકાલ, સફાઈની વ્યવસ્થા, જન્મ મરણ અને લગ્નની નોંધણીની કામગીરી, નગર નિયોજન અને શિક્ષણની વ્યવસ્થા, અગ્નિશમન અને અખાદ્ય પદાર્થોને વેચાણ સામે કાર્યવાહી, બગીચા, પુસ્તકાલય વગેરે સુવિધાઓ આપવાનું, સાંસ્કૃતિક ભવન અને સભાગૃહનું નિર્માણ અને સારસંભાળ, આ બધા કાર્યો નગરપાલિકાના થાય છે. હવે જોઈએ મહાનગરપાલિકા. મહાનગરપાલિકામાં સભ્ય સંખ્યા વસ્તીના આધારે નક્કી થાય છે. મહાનગરપાલિકાના સભ્યને કોર્પોરેટર એટલે કે કાઉન્સિલર પણ કહે છે. મહાનગરપાલિકાના વડાને મેયર પણ કહેવામાં આવે છે. ગુજરાતમાં 8 મહાનગરપાલિકાઓ આવેલી છે. તેની રચના જોઈએ. મહાનગરપાલિકાને વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે. 75,000ની વસ્તીએ એક વોર્ડ બને છે, જેમાં 4 સભ્યો અને 50% મહિલા અનામત સભ્યો હોય છે. શહેરના મતાધિકાર ધરાવતા તમામ મતદારો ચૂંટણીમાં મતદાન કરી શકે છે. પોતાના વિસ્તારને કોર્પોરેટરને ચૂંટે છે. વિવિધ વોર્ડમાંથી ચૂંટાયેલા સભ્યો બહુમતીથી પોતાનામાંથી મેયર ચૂંટી કાઢે છે. મેયર પોતાના હોદ્દા પર 2.5 વર્ષ માટે હોય છે. તેનો વહીવટ, ચૂંટાયેલા સભ્યોમાંથી વિવિધ સમિતિઓ બને છે, જેમાં કારોબારી સમિતિ એટલે કે સ્ટેન્ડિંગ કમિટી એ સૌથી વધારે મહત્ત્વની સમિતિ છે. મહાનગરપાલિકાના વહીવટી વડા મ્યુનિસિપલ કમિશનર ગણાય. તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. હવે જોઈએ તેના કાર્યો. શહેરી વિસ્તારમાંથી વસ્તી વધારે હોય છે, આથી નાગરિકોને સુખાકારી અને શહેરના વિકાસ માટે વધુ જવાબદારીપૂર્વક કામગીરી કરવાની હોય છે. જાહેર સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી, પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા અને વિતરણ, ગટર વ્યવસ્થા, સાફસફાઈ અને ગંદા કચરાનો નિકાલ, રસ્તા બનાવવા અને જાળવણી કરવી, રસ્તાઓ બનાવવા અને જાળવણી કરવી, રસ્તા પર લાઇટની વ્યવસ્થા કરવી, પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા, પુસ્તકાલય અને ક્રીડાંગણો અને બાગ બગીચા બનાવવા, ખાદ્ય સામગ્રીમાંથી થતી ભેળસેળ અટકાવવી, જન્મ મરણ અને લગ્નની નોંધણી કરવી. આપણે જોયું ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. પછી જોયું નગરપાલિકા અને મહાનગરપાલિકા. હવે જોઈએ મહાનગરપાલિકામાં કલેક્ટરની ભૂમિકા. કલેક્ટર જિલ્લાના વહીવટી વડા છે. તેઓ કલેક્ટર ઉપરાંત જિલ્લાના ન્યાયાધીશ અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની કામગીરી કરે છે. ઉમેદવારની પસંદગી કેન્દ્રીય જાહેર સેવા આયોગ UPSC દ્વારા ની બઢતીથી થાય છે. તેમને રાજ્ય સરકાર નિમણૂક આપે છે. તેઓ જિલ્લામાં વહીવટી વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરે છે. જિલ્લામાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની અછત ન સર્જાય તે નિશ્ચિત કરવાનું કાર્ય કલેક્ટરનું હોય છે. કલેક્ટર સમગ્ર જિલ્લાના વડા ગણાય છે. પંચાયતી રાજમાં કલેક્ટરની ભૂમિકા મહત્ત્વની છે. જિલ્લા સ્તરે તમામ વિભાગોના કામોનું સંકલન અને સંચાલન કરે છે. સમગ્ર જિલ્લાના વિકાસ માટે બનેલી જિલ્લા આયોજન સમિતિના સચિવ કલેક્ટર હોય છે. તેઓ ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા નક્કી કરે અને ગ્રામ પંચાયતના અનામત બેઠકોની ફાળવણી પણ કરે છે.
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો તથા મહિલાઓ માટે સરપંચનો હોદ્દો અનામત રાખવાનો નિર્ણય કરે છે. હવે આના પછી છે મામલતદાર. આ વિશે તમે વધારે જાણો. મામલતદાર અને લોક અદાલત, આપણે જે કલેક્ટર વિશે ભણી ગયા મહાનગરપાલિકા, તેના વિશે તમે વાંચજો અને તેના વિશે વધારે જાણવાની કોશિશ કરજો. નમસ્તે વિદ્યાર્થીની બહેનો.